चैनल ऑफ वडोदरा। રાધનપુર ઉત્તર ગુજરાત ખાતે લુહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા મહેસાણા પાટણ જિલ્લાના રિજનલ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ તન્ના મહાલક્ષ્મી રાધનપુરની નિમણૂક નિમિત્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો હતો। આ વૃક્ષારોપણનો શુભારંભ શ્રી વિનોદભાઈ ગોકલાણીના સૌજન્ય અને સહકારથી યોજવામાં આવ્યો હતો। લુહાણા મહાપરિષદ સંસ્થામાંથી કિરીટભાઈ ભીમાણી પર્યાવરણ સમિતિ અધ્યક્ષ અને ભગવાનદાસ બંધુ પ્રમુખ શ્રી ઉત્તર જોને હાજરી આપી હતી અને લોકોને પર્યાવરણ બાબત જાગૃતિ અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું। ડોક્ટર નવીનભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં દેશી લોહાણા સમાજ, પારકર સમાજ, વાગડ સમાજ, સિંધી સમાજ, ઠક્કર સમાજના આગેવાનોએ હાજરી આપી અને કમલેશભાઈને નવી જવાબદારી બદલ શુભકામનાઓ પાઠવી હતી। અતિથિ વિશેષ તરીકે મહેશભાઈ મુલાણી, મહેશભાઈ અદા, પ્રકાશભાઈ દક્ષિણી, હીરાલાલ ગંગારામ, વેપારી અગ્રણી, દિનેશભાઈ ભાબરવાળા, રાજુભાઈ વંજાની, રામચંદ્રભાઈ ઠક્કર, પર્યાવરણ પ્રેમી પ્રહલાદભાઈ તન્નાશ્રી, દિલીપભાઈ પૂજારા સમાજના અગ્રણીઓએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યારે આપણે બધા સુવિદિત છીએ કે લોહાણા મહાપરિષદનું નામ ઉત્તર ગુજરાતના ખૂણા ખૂણા સુધી જો પહોંચતું કર્યું હોય તો એવા શ્રી પ્રવીણભાઈ કોટક છે અને એમને આ તબક્કે આપણે જરૂર યાદ કરવા જ ઘટે કે પ્રવીણભાઈ કોટકે લોહાણા મહાપરિષદ માટે જે સંગઠન બનાવ્યું, એમણે જે કાર્યો કર્યા, વિશેષ ઉત્તર ગુજરાતને જે મહાપરિષદ થકી જે લાભ આપ્યો એ આજીવન આપણે યાદ રાખવું જ ઘટે। આપ બધા જાણતા જ હશો કે શ્રી પ્રવીણભાઈ કોટક, એમની ટર્મ પૂરી થઈ, ફરીને રિપીટ થયા, સંજોગોવશાત કામના ભારણના હિસાબે એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ પદ એમણે છોડ્યું